રાજ્યમાં વધુ એક ભરતી રદ થઈ છે. વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિયરની ભરતી રદ કરવામાં આવી છે. 150 એન્જિનિયરોની જે ભરતી કરવામાં આવી હતી તેને રદ કરાઈ છે, તો આ સાથે જ 700થી વધુ ક્લાર્કની ભરતી પણ રદ કરાઈ છે. જોકે કોઈ જ કારણ આપ્યા વગર વિદ્યુત બોર્ડની આ ભરતી રદ કરવાની જાહેરાત આપ્યાના 1.5 વર્ષ બાદ ભરતી રદ થઈ છે. જુલાઈ 2018માં તેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને પીજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલમાં લેવાનારી હતી આ ભરતી. હવે સરકારી વીજ કંપનીઓની જે ભરતી છે તે રદ કરવામાં આવી છે. તો જાહેરાત આપ્યાના 1.5 વર્ષ બાદ આખરે આ ભરતી રદ કરી દેવામાં આવી છે. આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા નિર્મલ દવે પાસેથી. નિર્મલજી, અચાનક જ જે વીજ કંપનીમાં 700થી પણ વધુ જે જગ્યાઓ ઉપરની ભરતી રદ કરી દેવાઈ છે, શું કારણ બહાર આવી રહ્યું છે? નરેન્દ્રસિંહ, ચૂંટણી સમયે જે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી તે પરીક્ષા આજે રદ કરી દેવાઈ હોવાનો એક મેસેજ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. જે ઉમેદવારો કે જેઓ વિદ્યુત બોર્ડની પરીક્ષા આપવાના હતા તેવા ઉમેદવારોને આજે મેસેજ મળી રહ્યા છે. મેસેજમાં તેમને એવું કહેવામાં આવ્યું છે કે જે પણ ફી તેમણે ભરી છે તે ફી તેમને પરત લેવા માટેના મેસેજ આપવામાં આવી રહ્યા છે. વિદ્યુત બોર્ડની પરીક્ષા હતી જેમાં પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલની પરીક્ષા હતી, જે અંગે વધુ એક પરીક્ષા રદ થઈ હોય તેવા અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા રદ થઈ ત્યારબાદ એલઆરડીને લઈને પણ વિવાદ સર્જાયો છે અને ફરીથી એક વખત આ જ્યારે વિદ્યુત બોર્ડની પરીક્ષાનો સવાલ ઉભો થયો છે ત્યારે આગામી સમયમાં સરકાર માટે આ એક ખતરા સમાન ચોક્કસી કિસ્સાઓ કહી શકાય. કોઈ કારણ વગર જ આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. વિદ્યુત સહાયક અને ક્લાર્ક માટેની જે પરીક્ષા હતી 150 જેટલા એન્જિનિયરની ભરતી કરવાની હતી, જ્યારે 700 જેટલા ક્લાર્કની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એ ભરતી રાતોરાત જ રદ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોને આ જે ફી તેમણે ભરી છે તે ફી પરત લેવા માટેના મેસેજ મોકલવામાં આવ્યા છે. જી આભાર.